કડાણા ડેમમાંથી મહી નદીમાં લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા મહી નદી ઉપર આવેલ હાડોળ પુલ પૂરના પાણીમાં ગરકાવ થવાની સાથે ક્ષતિગ્રસ્ત પણ થઈ જતા આ પુલનો રસ્તો લુણાવાડાથી અમદાવાદ ગાંધીનગર તરફ જવાનો મુખ્ય માર્ગ હોવાને કારણે અગમચેતીના પગલા રૂપે પુલ પરથી પસાર થતા તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે. આ ચોમાસામાં સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ થયો છે અને વરસાદના કારણે શહેરના રસ્તા તેમજ ધોરીમાર્ગોને પણ મસમોટું નુકસાન થયું છે. મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમના ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે ચોમાસાની સિઝન દરમિયાન કડાણા ડેમમાંથી મહી નદીમાં વારંવાર છોડવામાં આવેલ લાખો ક્યુસેક પાણીના કારણે મહી નદીમાં પૂર આવ્યા હતા. મહીસાગર જિલ્લામાં મહી નદી પર આવેલ હાડોડ પુલ અને ઘોડિયાર પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને સાથે સાથે ક્ષતિગ્રસ્ત પણ થઈ ગયા હોય વાહન વ્યવહારમાં ભારે મુશ્કેલીઓ પડી છે. જોકે હવે ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી થતા કડાણા ડેમના તમામ ગેટ બંધ કરવામાં આવ્યા છે અને ફક્ત 4 પાવર હાઉસ દ્વારા 21,200 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડવાનું ઓછું થતાં પૂરના પાણી મહી પુલ પર ઓસરી ગયા છે. પાણી ઓસરતા જ હાડોલ પુલ ક્ષતિગ્રસ્ત જોવા મળ્યો છે. મહી નદીના દસમસતા પાણીના તેજ પ્રવાહમાં હડોળ બ્રિજના પુલ પર મુખ્ય સ્લેબ પર આવેલા 8 મીટર લાંબો વીરિંગ કોટ રેલિંગ સાથે પૂરના પાણીમાંથી ઉખડી બીજે છેડે જતો રહ્યો છે અને પુલના બંને છેડે માટીના થર જામી ગયા છે. વહીવટીતંત્ર દ્વારા આ હાડોળ પુલ ઉપર દરેક પ્રકારના વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યા છે અને તાત્કાલિક અસરથી આ ક્ષતિગ્રસ્ત પુલનું સમારકામ તેમજ માટી હર્ષાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. હાડોડ પુલ ક્ષતિગ્રસ્ત થતા અને વાહન વ્યવહાર બંધ કરતા વરધરી વિભાગના ગામોનો સંપર્ક મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડા સાથે તૂટી ગયો છે. પુલ ક્ષતિગ્રસ્ત થતા લુણાવાડાથી અમદાવાદ અને ગાંધીનગર જવાનો મુખ્ય રસ્તો પણ બંધ થયો છે અને હવે વાહન ચાલકોને 6 કિલોમીટર ફરીને વિરણિયા ચોકડીથી આગરવાલાપુર પરથી જવું પડે છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા પાણીમાં ડૂબેલા પુલની બંને બાજુ જ્યાં સુધી પુલનું રિપેરિંગ કામ ન થાય ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત કાર્યરત રાખવાનો આદેશ થયો છે. ગોધરા વિભાગીય કચેરી ST દ્વારા હાડોડ વિભાગના આસપાસના બાળકોના અભ્યાસ ન બગડે અને વિદ્યાર્થીઓ નિયમિત સ્કૂલે આવી શકે તે માટે બસની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમીન કોઠારી, લાઈવ ગુજરાત ન્યૂઝ, મહીસાગર.